જય માતાજી, કેમ છો તમે બધા મિત્રો? આઈ હોપ તમે બધા મજામાં છો ને. તો આજે આપણે આવ્યા છીએ ગરમલીથી જઈ રહ્યા છીએ આપણે ચક્કરગઢ દેવળિયા, જ્યાં આપણે મહાદેવનું મંદિર આપણે વાવમાંથી પ્રકટ થયું છે, મંદિર કુવાની વાવમાંથી. તો ત્યાં આપણે જવાનું છે અને જોવાનું છે મિત્રો કે આજે ત્યાંનું લોગ એટલા માટે બનાવી રહ્યો છું કેમ કે હું અહીંયા છું, છતાં મારું ગામ અહીંથી 24 કિલોમીટર દૂર છે. તો ત્યાં હોવા છતાં આપણે ત્યાં ગયા નથી અને જોયું નથી. તો મેં કીધું ચાલો મિત્રો, બધા મિત્રોને દર્શન કરી આવીએ અને જોઈએ. ભાઈ બહુ પૌરાણિક 500 વર્ષ જૂનું મંદિર ત્યાંથી મહાદેવનું નીકળ્યું છે. તો આજે અમે જઈ રહ્યા છીએ અને આ છે સાવરકુંડલા અમરેલી હાઈવે. તો ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો અત્યારે આપણે એ હાઈવે ઉપર ત્યાં પહોંચી ગયા છીએ અને રાજથાળીના પાટીએ પૂગ્યા છે. તમે જોઈ શકો છો ઉપર લખેલું છે રાજથાળી બસ સ્ટેન્ડ. તો ત્યાં પહોંચી ગયા છીએ. તો મિત્રો આગળ જઈએ છીએ. તો મિત્રો, જે પણ મિત્રો લાઇક કરી લેજો મારા વિડીયોને અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરજો કે ભાઈ વિડીયો કેવો લાગ્યો. તો ચાલો મિત્રો, આપણે હવે અત્યારે પોરવા અહીંયા ખાય અને રવાના થઈએ છીએ, કેમકે તડકો પણ બહુ છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ. તો હાલો મિત્રો, જિલ્લાના દેવળિયા ગામે પહોંચી ગયા, જ્યાં આપણે મહાદેવનું મંદિર પ્રસન્ન થયું છે અને તમે જોઈ શકો છો આપણે ત્યાં ઊભા છીએ અને ગામનો તમને પાદર બતાવી દો. તો ચાલો મિત્રો આપણે, તો મિત્રો આપણે પગથિયા ઉતરી રહ્યા છીએ અને મહાદેવના દર્શન કરવા અંદર જઈ રહ્યા છીએ. તો તેની પહેલાં મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને અને જોઈએ ચાલો આપણે કે શું અંદર કઈ રીતનું જૂનું જૂનું બધી વસ્તુ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવું કોતરકામ કરવામાં આવ્યું છે જે પથ્થરમાં. તો બહુ જ જૂનું મંદિર મળી આવ્યું છે, જે વાવની અંદર કૂવો કહી શકો તમે. એમાં આ બધું બહુ જૂનું છે ને, અહીંયા બધો એનો ઇતિહાસ લખેલો છે કે આટલા વર્ષ જૂનું છે આ તે, કેમકે એમાં શોધખોળ કરેલી છે અને બધા જે રિપોર્ટ હોય એની ઉપરથી કહેવામાં આવ્યું છે કે આટલા વર્ષ જૂનું છે એમ. તો ચાલો મિત્રો આપણે જઈએ અંદર ગેટમાં. તો અમે ગેટમાં જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો સામે જ આપણે જે આ મંદિરનો ગેટ જેવું છે, તમે જોઈ શકો છો કોતરકામ પથ્થરમાં કરવામાં આવ્યું છે, બહુ વર્ષ જૂનું છે ભાઈ. તો તમે જોઈ શકો છો કેવી ડિઝાઇન આપવામાં આવી છે. તો ચાલો મિત્રો હું તમને મંદિર છે સામે તમે જે જોઈ રહ્યા છો અને અહીંયાથી બીજા દાદર જે નીચે જાય છે સીડી ત્યાં પણ નીકળી. તો એની પહેલાં આપણે આ જોઈએ બધું કોતરકામ કે કઈ રીતનું છે. તમે જોઈ શકો છો બહુ જ જૂનું આવેલું છે મિત્રો. તો ચાલો મિત્રો આગળ વધીએ. તો મિત્રો જે પણ આ કોતરકામ કરવામાં આવ્યું તે પથ્થરમાં કરવામાં આવ્યું છે. આ મૂર્તિ બધું જ કોતરકામ પથ્થરમાં જ કરવામાં આવ્યું છે અને બહુ જ 500 વર્ષ જૂનું બધું તમે જોઈ શકો છો. કેવું આકર્ષિત ખેંચે એની કોરી, એવું બધું નીકળ્યું છે જમીનમાંથી. અને હજી તમે જોઈ શકો છો કે મિત્રો આગળ જતાં જે આપણે નીચે પણ હજી ખોદકામ ચાલુ જ છે જે તમને હું આગળ બતાવું. તો મિત્રો અહીંયાથી જે મંદિરના પગથિયા તમને બતાવું નીચે, આ કોતરકામ પણ તમે જોઈ શકો છો. પહેલાં તો આ પગથિયા છે, તો ત્યાંથી પણ નીચે જવાય છે, હજી ખોદકામ ચાલુ જ છે, કેટલું નીકળે એનું નક્કી નથી. તો આગળ પણ તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા દર્શન કરવા લોકો લાખોમાં આવે જ છે અત્યારે હાલમાં.
ખૂબ જ સરસ કોતરકામ નીકળ્યું છે જમીનમાંથી, મંદિર આખું નીકળ્યું છે જૂનું. તો મિત્રો, આપણે દેવળિયાની અંદર જે આપણે પ્રાકૃતિક સ્થાન છે, જ્યાં મહાદેવનું મંદિર નીકળ્યું છે, ત્યાં છે અત્યારે. તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ મસ્ત છે અને ઠંડુ વાતાવરણ છે, અને અંદર કૂવાની અંદર છે, વાવ ગણાય છે. તો તમે જોઈ શકો છો આ બધું જૂનું છે. તો અત્યારે આપણે મંદિરની અંદર છીએ, ત્યાં નીચે, અને જે મેન એની જગ્યા છે એ અહીંયા છે, મહાદેવ જ્યાં બેઠા છે આપણે. તો મિત્રો, અત્યારે આપણે ત્યાં છે. તો તમને વિડીયો કેવો લાગ્યો મિત્રો, લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો, હજી ખોદકામ ચાલુ છે અને અમે નીચે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો હજી પણ નીચે ખોદકામ ચાલુ છે, અને આ પહેલો માળ છે જ્યાં આપણે બેઠા છે ભગવાન પોતે. અને હજી આપણે નીચે જઈએ છીએ, હજી ખોદકામ ચાલુ છે. તમે જોઈ શકો છો આ બહુ જૂનું છે. આ બધું તમે ડિઝાઇન પણ જોઈ શકો છો, તમને બતાવું છું, હમણાં બેક કેમેરો કરીને બતાવીશ. આ બધું જૂનું છે, જોવા બધી ડિઝાઇન છે, બહુ જૂની છે. તો હું તમને હમણાં બેક કેમેરો કરીને બતાવીશ. તો ચાલો મિત્રો, પહેલા આપણે નીચે તમને દર્શન કરાવી લઉં. તો મિત્રો, આ ડિઝાઇન બહુ જૂની છે એવું તમને નથી લાગતું, 500 વર્ષ જૂનું મંદિર છે, વાવમાંથી બહાર નીકળ્યું છે, કૂવાની અંદર છે આ.
જે તમે જોઈ શકો છો મિત્રો। બધું બહુ 500 વર્ષ જૂની બધી ડિઝાઇનનું જે પથ્થરમાં કોતરકામ કરવામાં આવેલી છે। અહીંયાથી પગથિયા છે અને હજી નીકળી રહ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો આમાં પણ મંદિરના ગોખલા નીકળ્યા છે। અહીંયા પણ બેઠેલા છે ભગવાન। અહીંયા મોટો દરવાજો છે, જો તમને બતાવું છું, આ દરવાજો છે અને અહીંયા આપણે આવી ગયા છે એક માળ નીચે। તો અહીંથી તમે જોઈ શકો છો મિત્રો કેટલું અધર છે, હું તમને બતાવું એક સાઈડ લઈ જઈને। તો જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે ભગવાન બેઠા છીએ, જો તમને દરવાજો દેખાય ત્યાં, અને પહેલું ઠેઠ ત્યાં સુધી, ત્યાંથી ખોદકામ અહીંયા સુધી કર્યું, તો અત્યારે હજી ખોદકામ ચાલુ જ છે નીચે અને હજી નીકળતું જ આવે। તમે જોઈ શકો છો આ પથ્થરમાં પણ કોતરકામ કરેલું છે, તો હજી નીકળતું આવે છે મિત્રો। તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો મને કહેજો અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને। જે પણ મિત્રો કોમેન્ટ પણ કરજો હર હર મહાદેવ, અને લાઇક કરવાનું ભૂલતા નહીં મારા મિત્રો। તો આ વિડીયોમાં ખૂબ જ યાર મહેનત પડે છે, તો મિત્રો સબસ્ક્રાઇબ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો। ચાલો આજના માટે આટલું જ। હાલો મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ને જય માતાજી।